વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ધોરણ બાર વિષયનામાના મૂળ તત્વ ચેપ્ટર ભાગીદારીનું પુનર્ગઠન આ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટમાં જે મોટા દાખલા જોયા બરાબર હવે એ જ મોટા દાખલાઓની અંદર એક નવી વસ્તુ એડ કરવાની છે એ વસ્તુ કઈ છે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે એની થિયરી સમજવી પડશે અને તેના પરથી જ આપણે આમનો છે એ તૈયાર કરી શકશું બરાબર તો પેલા હેડિંગ આવી રીતે છે ભાગીદારો વચ્ચે અનામતો અને એકત્રિત નફાની વહેંચણી પોઈન્ટ અગત્યનો છે કારણ કે આ બધી વસ્તુ છે એ આગળના ચેપ્ટરમાં કામ આવશે તો પહેલાં જુઓ ભાગીદારીના પુનર્ગઠન સમયે જો ભાગીદારી પેઢીના ચોપડે અનામત ભંડોળ નફા નુકસાન ખાતાની બાકી સામાન્ય અનામત મૂડી અનામત આકસ્મિક અનામત રોકાણ વધઘટ ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ વગેરે બાકીઓ ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં જ વહેંચાય છે આ ખાસ ધ્યાનમાં રાખજો આ દરેક અનામતની જે છે એ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચવામાં આવશે જૂના પ્રમાણમાં બરાબર તે અંગેની આમ નોંધ નીચે મુજબ છે હવે જો એ દરેક અનામત અંગેની આમ નોંધ આપેલી છે તો સૌ પ્રથમ અનામત ખાતાની બાકીઓ જે છે જમા બાકીઓ હોય એની પહેલાં આમ નોંધ આપણે આવી રીતે કરશી અનામત ભંડોળ ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર સામાન્ય અનામત ખાતે ઉધાર મૂડી અનામત ખાતે ઉધાર આકસ્મિક અનામત ખાતે ઉધાર રોકાણ ભંડોળ ખાતે ઉધાર કારીગર અકસ્માત ખાતે ઉધાર ભાગીદારોના મૂડી ખાતે બાબત જેમાં લખ્યું છે એકત્રિત થયેલ અનામત ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા તેના બરાબર તો હવે સમજી લ્યો કે દરેક આ વસ્તુ હતી એ એકત્રિત થયેલ અનામતની જ હતી આમ કોની હતી માત્ર એકત્રિત થયેલ અનામત હવે આપણે એવી જ રીતે આ જમા બાકી હતી હવે ખોટ હોય એટલે કે આ બધી જે હતી નફા નફા તરીકે આપણે દર્શાવતા હતા બરાબર હવે એ જ રીતે અનામત જે છે એની ખોટ હોય તો કઈ રીતે વેચણી કરવી તો જો પેલા એડિંગ ભાગીદારો વચ્ચે અનામતો અને એકત્રિત ખોટની વેચણી તો પહેલી વસ્તુ સમજી લ્યો થિયરીના ભાગીદારના પુનર્ગઠન સમયે જો ભાગીદારી પેઢીના ચોપડે એકત્રિત થયેલ અનામતો અને ખોટની બાકીઓ ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચાય છે જે અંગેની આમનો નીચે મુજબ છે તો આ પણ એકત્રિત થયેલી અનામત હોય કે ભાગીદારો વચ્ચે એકત્રિત થયેલી ખોટ હોય તો પણ એ બધી વસ્તુઓ છે એ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચવામાં આવશે જૂના પ્રમાણમાં જ નવા પ્રમાણમાં એક પણ વસ્તુ વેચાતી નથી તો હવે એના માટેની આમનોદ ખોટ હોય ત્યારે બરાબર તો ત્યારે આપણે જે નફાની આમનોદ એની વિરુદ્ધ આમનોદ કરવાની એટલે કે પહેલી જે આમનોદ હતી એની આમ વિરુદ્ધ થાય એટલે ભાગીદારોના મૂડી ખાતે જમા હતું તો હવે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરી અને તે દરેક વસ્તુ છે એ જમા કરવામાં આવશે એટલે કે તે અનામત ભંડોળ ખાતે તે સામાન્ય અનામત ખાતે તે નફા નુકસાન ખાતે તે મૂડી અનામત ખાતે તે આકસ્મિક અનામત ખાતે તે રોકાણ વધઘટ ખાતે તે કારીગર અકસ્માત વળતર ખાતે અને બાબત જેમાં જૂના પ્રમાણ મુજબ ભાગીદારો વચ્ચે અનામતની વેચણી કરી તેના હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે આમ નોંધ જોઈ છે આમ નોંધમાં હજીનો સમજાણું હોય તો હવે આપણે એનો એક દાખલો જોશી એટલે એમાં વધુ તમને ખ્યાલ આવશે કે કઈ મુજબ છે એ વેચણી કરવાની થઈ હતી બરાબર તો હવે આપણે એક એનો દાખલો જોશી તો ઉદાહરણ નંબર દસ રામ અને રહીમ સમજી લેજો પેલા રકમને ખાસ વ્યવસ્થિત રામ અને રહીમ એક ભાગીદારી ભાગીદારો છે તેમની નફા નુકસાનનું પ્રમાણ ચાર જેમ ત્રણનું છે એટલે કે આ જે પ્રમાણ છે એને જૂનું પ્રમાણ કહેવામાં આવે છે બરાબર જે ચાર જેમ ત્રણ છે તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ તેમની પેઢી પેઢીના ચોપડે નીચે પ્રમાણેની બાકીઓ છે હવે જે બાકી આપી છે એ પેલા સૂચના છે નફા નુકસાન ખાતું કાઉસમાં ઉધાર બાકી છે છે જો કાઉસમાં સૂચના આપી હોય ને તો એ સમજવાનું એ મુજબ પાલન કરવાનું જો સૂચના ન હોય તો એ કાઉસમાં સૂચના ન હોય ને કોઈ પણ વસ્તુમાં એટલે એને આપણે જમા બાકી સમજવી પડે શું સમજવાનું જમા બાકી બરાબર તો અહીંયા આપણે કાઉસમાં સૂચના આપી છે આપી છે પહેલી જ વસ્તુ દરેકની અલગ અલગ આમ નોંધું કરીશ જો નફા નુકસાન ખાતું ઉધાર બાકી જે અનામત ભંડોળ કારીગર નફા ભાગ ભંડોળ હવે કારીગર નફા ભાગ ભંડોળ જે છે એ આપણે આગળની થિયરીમાં જોઈ ગયા હતા એ મુજબ તો એ મુજબ જોઈએ એટલે કારીગર નફા ભાગ ભંડોળ છે ને એ જવાબદારી છે દેવું છે એકત્રિત થયેલ અનામત ગણવામાં આવતી નથી એટલે એ સમયે આપણે માત્ર એનો ઉલ્લેખ કરવાનો કે કારીગર નફા ભાગ ભંડોળ છે એ જવાબદારી હોવાથી ભાગીદારો વચ્ચે વેચાશે નહીં એવો ઉલ્લેખ કરવો ફરજિયાત છે બરાબર તો હવે આપણે ઈ મુજબ જે છે ને એની વેચણી કરશે જુઓ તો પહેલું હતું નફા નુકસાન ખાતું કાઉસમાં ઉધાર બાકીની બરાબર તો એની પહેલા આમનો તજન થશે એ કાઉસમાં ઉધાર બાકી લખ્યો છે ને એટલે એને જમા કરવું પડે ફરજિયાત અને તો ઉધાર કોને કરવાના તો કે જે તે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થાય ખોટ અંગેની વેચણી કહેવાય આપણે બરાબર તો જુઓ રામના મૂડી ખાતે ઉધાર રહીમના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે ચૌદ હજાર હતી નફા નુકસાન ખાતાની બાકી કેટલી હતી ચૌદ હજાર બરાબર તો તે ચૌદ હજાર હવે આ કયા પ્રમાણમાં વેચાય તો કે જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ આપણે દાખલામાં જોઈ ગયા હતા કયું હતું તો કે ત્રણ જેમ બે હતું કયું હતું ત્રણ જેમ સોરી ચાર જેમ ત્રણ હતું હવે અનામત ભંડોળ હવે અનામત ભંડોળમાં તમે સમજી લ્યો કે કોઈ જ કાઉન્સમાં સૂચના આપેલી છે નહીં તો અનામત ભંડોળની વેચણી આપણે આવી રીતે અલગથી કરી શકશી જો બેય રીતે થઈ શકે છે બરાબર બે આમનો દેની આપી છે એ રીતે અનામત ભંડોળ ખાતે ઉધાર પછી અહીંયા પણ આપણે જોયું હતું કે કારીગર અકસ્માત ભંડોળ ખાતે હવે આ જે કારીગર નફાભાગ ભંડોળ છે ને એ જવાબદારી છે એટલે વાક્ય જ લખવાનું ત્રીજામાં કે કારીગર નફાભાગ ભંડોળ એ જવાબદારી હોવાથી ભાગીદારો વચ્ચે વહેંચાશે નહીં આવી રીતે વાક્ય લખવું ફરજિયાત રહેશે બરાબર પણ કારીગર અકસ્માત વળતર ભંડોળ અને અનામત ભંડોળ છે એ વેચાશે તો બેય જમા બાકી જ દર્શાવે છે કોઈ સૂચના છે નહીં તો એને આવી રીતે પણ આમ નોંધ કરી શકાય કે અનામત ભંડોળ ખાતે ઉધાર કેટલા હતા તો કે બેતાલીસ હજાર રૂપિયા હતા કેટલા હતા બેતાલીસ હજાર પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે એકવીસ હજાર કઈ રીતે તો કે અહીંયા તો છવ્વીસ હજાર આપેલા હતા જુઓ રકમમાં છે પણ સૂચના છે પેરેગ્રાફમાં ઉપરોક્ત તારીખે રામ અને રહીમે તેમના વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ નવું એક જેમ એક કરવાનું નક્કી કર્યું કારીગર અકસ્માત વળતર ભંડોળ સામે કારીગરને પાંચ હજારનો દાવો ચૂકવવાનો બાકી છે ભાગીદારી પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફો કે ખોટ અંગે વહેંચણી દર્શાવતી આમ પસાર કરો તો હવે તમે જોયું કે અહીંયા પેરેગ્રાફમાં અકસ્માત વળતર ભંડોળ આપેલું છે કારીગર અકસ્માત ભંડોળનો દાવો કેટલો બાકી છે પાંચ હજાર તો એ કારીગર અકસ્માત ભંડોળ જે આપેલું છે ને એમાંથી બાદ કરવાનો થાય તો પાંચ હજાર બાદ કરી નાખો એટલે એકવીસ હજાર વધે તો અહીંયા એકવીસ હજાર એના આવેલ છે આ એકવીસ હજાર સેના કઈ રીતે આવ્યા તો કે છવીસ હજાર માંથી પાંચ હજાર બાદ કર્યા તે રામના મૂડી ખાતે ને તે રહીમના મૂડી ખાતે હવે એકવીસ હજાર પ્લસ બેતાલીસ હજાર બે નો સરવાળો કરો એટલે છે જૂના પ્રમાણમાં વેચો એટલે આટલી આટલી આવશે હજાર ને સત્યાવીસ હજાર હવે એવી રીતે એ બે આમનો નો કરવી એક તો આવી રીતે પણ કરી શકાય અલગ અલગ જુઓ અનામત ભંડોળ ખાતે ઉધાર કેટલા હતા અનામત ભંડોળના બેતાલીસ હજાર હતા જો અહીંયા બેતાલીસ હજાર હતા અનામત ભંડોળના તો એ બેતાલીસ હજારની જ વેચણી કરો તે રામના મૂડી ખાતે ને તે રમી મૂડી ખાતે જૂના પ્રમાણમાં ઓકે હવે એ જ રીતે ત્રીજી કારીગર અકસ્માત ભંડોળ તો એ એકવીસ હજાર કઈ રીતે આયો સમજાઈ ગયું છવ્વીસ હજાર માંથી દાવો જે બાદ હતો એ બાદ કરી નાખો પાંચ હજારનો બરાબર એટલે એકવીસ હજાર વયતાર એકવીસ હજારની વેચણી આપણે આવી રીતે કરશી કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે રામના મૂડી ખાતે તે રહીમના મૂડી ખાતે બાર હજાર ને નવ હજાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણો આ દાખલો હતો એ પૂરો થાય છે અને હવે આના જેવો જ એક દાખલો સેમ સ્વાધ્યાયનો જે છે એ તમારે જાતે ગણવાનો છે તો દાખલા નંબર બારમો પેજ નંબર એકસો એકતાલીસ ઉપર જે છે તો દરેક વિદ્યાર્થીએ એ દાખલો છે ઈ જાતે ગણવાનો રહેશે હોમવર્કમાં બરાબર દાખલા નંબર બાર છે આ જ મુજબ ગણવાનો છે ન સમજાય તો મને ફોન દ્વારા તમે પૂછી શકો છો ઓકે